ચાલો મિત્રો, આજે આપણે જાણીશું માથાના વાળ કાપવા માટે કયા દિવસો સૌથી અશુભ હોય છે, જે તમને કંગાળ કરી શકે છે. શું તમે તો નથી કરતા આ ભૂલ? તમને નવાઈ નાખશે, પણ વાળ કાપવા માટે પણ કેટલાક દિવસો શુભ તો કેટલાક દિવસો અશુભ ગણાય છે. હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં રોજિંદા કાર્યો માટે શુભ દિવસો અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે અઠવાડિયાના કયા દિવસે નખ કાપવા જોઈએ, વાળ કાપવા માટે કયો દિવસ શુભ છે, સ્ત્રીઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ વગેરે. આ સરળ કાર્યો યોગ્ય સમયે કરવા જોઈએ, નહીં તો તે ખૂબ નુકસાન પહોંચાડે છે. બીજી તરફ યોગ્ય સમયે કરવામાં આવેલ કામ લાભ આપે છે. આજે આપણે જાણીશું વાળ કાપવા માટે કયો દિવસ સારો છે અને કયો દિવસ ખરાબ છે. હિન્દુ ધર્મ અનુસાર અઠવાડિયાના 5 દિવસ એવા હોય છે કે જ્યારે વાળ ન કાપવા જોઈએ. અઠવાડિયાના આ દિવસો વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વાળ કાપવાથી ધનની હાનિ, માનહાનિ, શારીરિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે. હવે આપણે વાત કરીશું સોમવાર વિશે. માતા પિતાએ સોમવારે વાળ બિલકુલ ન કાપવા જોઈએ, નહીંતર તે બાળકના જીવનમાં મુશ્કેલી લાવે છે. તેથી સોમવાર એ અશુભ દિવસ છે વાળ કાપવા માટે. હવે જોઈશું મંગળવાર. મંગળવારે વાળ કાપવાથી આયુષ્ય ઓછું થાય છે, તેથી મંગળવાર પણ અશુભ છે વાળ કાપવા માટે. ચાલો હવે વાત કરશું બુધવાર. બુધવારે વાળ કાપવાથી નાણાકીય લાભ થાય છે, નોકરી ધંધામાં પ્રગતિની સંભાવના વધે છે. હવે ગુરુવાર વિશે. ગુરુવારે વાળ કાપવા અશુભ માનવામાં આવે છે, તે નસીબને દુર્ભાગ્યમાં ફેરવી શકે છે. હવે જોઈશું શુક્રવાર વિશે. શુક્રવારે વાળ કાપવા ખૂબ જ શુભ છે, તેનાથી સુંદરતા અને આકર્ષણ વધે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. હવે જોઈશું શનિવાર વિશે. શનિવારના દિવસે વાળ કાપવાથી શનિદેવ ક્રોધિત થાય છે અને શારીરિક, માનસિક તેમજ આર્થિક સમસ્યાઓ આપે છે. હવે વાત કરીશું રવિવાર વિશે. રવિવારે વાળ કાપવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જય શ્રી કૃષ્ણ. આવી જ રહસ્યમય તેમજ જાણકારીભરી વાતો સાંભળવા માટે અમારી ચેનલને આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.